ગુજરાત રાજ્ય ઉપર એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમોનો ખતરો મંડરાતો જોવા મળ્યો છે. એક સિસ્ટમ અરબ સાગરમાંથી આવીને ગુજરાત સાથે ટકરાયેલી જોવા મળી છે. બીજા નંબરની લો પ્રેશર બંગાળની ખાડીમાં પોતાનું તીવ્ર દબાણ સક્રિય બનાવતી જોવા મળી છે. અને ત્રીજા નંબરની સિસ્ટમ અને વાવાઝોડું મધ્ય ભારતના વિસ્તારોમાં પહોંચીને પોતાનું ભારને તીવ્ર દબાણ સક્રિય બનાવતું જોવા મળ્યું છે. આમ આ ત્રણેય સિસ્ટમોના કારણે ગુજરાત રાજ્ય ઉપર સતત દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે. અને મધ્ય ભારતની અંદર પહોંચેલી સિસ્ટમ હવે લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને વાવાઝોડું બનાવતું જોવા મળ્યું છે. અને આ વાવાઝોડાનું નામ લોપાર નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે. અને લોપાર નામના વાવાઝોડાના કારણે તેના આજુબાજુના સંપૂર્ણ વિસ્તારોમાં એક સિસ્ટમનો મજબૂત ઘેરાવો પણ સક્રિય થતો જોવા મળ્યો છે. આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે વીજળીના ચમકારા સાથે કડાકા ભડાકા અને જોરદાર ગાજવીજ સાથે અતિ ભયંકર વરસાદ પડવાને લઈને આગાહીની સાથે હાલ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર આભ ફાટતું જોવા મળશે. ગામ અને નદીઓ પાણીની અંદર તળબોળ થતી જોવા મળી શકે છે અને ઊભા મકાનો પાણીની અંદર તરાતા અને ડૂબતા જોવા મળી શકે છે. તમે જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂની મદદથી આજે ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમનું દબાણ ધીમે ધીમે મજબૂત બનતું જોવા મળ્યું છે. ત્રણ સિસ્ટમનો ઘેરાવો ગુજરાત ઉપર મજબૂત બનીને પોતાનું ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. ને આ ત્રણે ત્રણ સિસ્ટમ ધીમે ધીમે પોતાનું દબાણ સક્રિય કરીને હવે ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી છે. આમ આજે રાજ્યના વિસ્તારોની અંદર મોટા પલટાઓ સાથે મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. ગુજરાતની અંદર ઓચિંતા વાવાઝોડું આવી પહોંચેલું જોવા મળશે અને વીજળીના કડાકા ભડાકા સાથે આંધી તુફાન અને વંટોળ સાથે ભારે પવનની તીવ્રતા સાથે અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળશે અને ઠેર ઠેર વિસ્તારોમાં આજે પાણી પાણીના દ્રશ્યો પણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે. ખતરાની ઘંટી અંગે પણ ગુજરાતની અંદર ચેતવણી જાહેર કરવામાં આવી છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને પણ આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવા જવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે. આમ રાજ્યની અંદર એકાએક સિસ્ટમના દબાણ મજબૂત બનવાની સાથે ભારે વરસાદ પડવાને લઈને આગાહીની સાથે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકની માહિતી ઉપર નજર કરીએ તો 163 તાલુકામાં છેલ્લા 24 કલાકની અંદર મેઘરાજાએ ધબડાટી બોલાવેલી જોવા મળી છે, જેમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભયંકર મેઘતાંડવ થયેલો જોવા મળ્યો છે. જૂનાગઢના વિસ્તારોની અંદર પાછલા 24 કલાકની અંદર 8 ઇંચ વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે. તો દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં 11 ઇંચ વરસાદ પડતા નદી નાળા અને ખેતરો પાણીની અંદર ફેરવાયેલા જોવા મળ્યા છે. આમ ગુજરાત રાજ્યની અંદર પાછલા 2 દિવસથી અનરાધારને પુષ્કળ વરસાદ વરસતો જોવા મળ્યો છે. અનેક જગ્યા ઉપર ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ હોવાના પણ અહેવાલો સામે આવ્યા છે. અને આજે પણ અરબ સાગરમાંથી ફૂંકાતા પવનો અને બંગાળની ખાડીમાંથી આવતા પવનોની ગતિવિધિને જોતા ગુજરાત રાજ્યની અંદર હવાનું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે. અરબ સાગરમાંથી ભેજયુક્ત પવનો ગુજરાત ઉપર ફૂંકાવાના કારણે સતત વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે અને પલટાની સાથે આજે ગુજરાત રાજ્યનું વાતાવરણ વાદળ છવાયા સાથે ઘોર અંધકાર સાથે ભયંકર વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે. અને લોપર નામનું વાવાઝોડું અત્યારે મધ્ય ભારતના વિસ્તારોની અંદર પહોંચેલું જોવા મળ્યું છે અને આગામી 48 કલાકની અંદર આ વાવાઝોડું મધ્ય ભારતના વિસ્તારોમાંથી આગળ વધીને ગુજરાત સાથે ટકરાયેલું જોવા મળી શકે છે. અને વાવાઝોડું ટકરાવાની સાથે જ ગુજરાતની અંદર ફરી એકવાર આભ ફાટતું જોવા મળશે. ઠેર ઠેર વિસ્તારોમાં ભયંકર મેઘરાજા તબાહી મચાવતા જોવા મળી શકે છે. આજે પણ અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને ગુજરાતની અંદર તીવ્ર એલર્ટ જાહેર કરવામાં
આવી રહ્યું છે. તો ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર આજે પુષ્કળને અતિભારે વરસાદ પડવા અંગે નવી આગાહી જાહેર કરવામાં આવી છે, વરસાદનો નવો રાઉન્ડ ગુજરાત ઉપર કેવી અસરો દર્શાવશે, સાથે સાથે પુષ્ય નક્ષત્રની અંદર વરસાદ અંગે શું નવી આગાહીઓ કરવામાં આવી છે અને કયા વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ જોવા મળશે, જે અંગે સંપૂર્ણ માહિતી અત્યારે મેળવવા જઈ રહ્યા છીએ. સૌથી વધારે સિસ્ટમની અસરો અત્યારે કચ્છના પંથકોની અંદર જોવા મળી છે. કચ્છની અંદર માંડવીનો વિસ્તાર, બાડેલી, નળિયાની સાથે લખપતના વિસ્તારોમાં ગાંધીધામ, રાપર અને ખાવડ પંથકોની અંદર ગાજવીજ સાથે વરસાદી સિસ્ટમનું ભારે અને તીવ્ર દબાણ આજે સક્રિય બનીને જોર દર્શાવતું જોવા મળી શકે છે. અરબ સાગરમાંથી આવતા પવનો આવી રીતે આગળ વધીને કચ્છના વિસ્તારોની અંદર ટકરાઈને પોતાનું તીવ્ર દબાણ સક્રિય બનાવતા જોવા મળ્યા છે. આમ આજે કચ્છની અંદર માંડવી, બાડલી અને નળિયાના વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકવા અંગે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને આજે મેઘરાજા મન મૂકીને કચ્છના વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ભારે મેઘતાંડવ મચાવતા જોવા મળી શકે છે. સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ હવે સિસ્ટમની તીવ્ર દબાણ સાથે ભારે જોર સર્જાતું જોવા મળ્યું છે અને આગામી કલાકોમાં સૌરાષ્ટ્રની અંદર પણ મેઘરાજાનું ભારે દબાણ મજબૂત બનીને તીવ્ર અસરો કરતું જોવા મળશે, જેમાં પણ દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, સલાયા જામનગરના પંથકની અંદર ગોંડલના વિસ્તારોમાં, જસદણનો વિસ્તાર બોટાદની સાથે સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ અને મોરબીના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર અતિભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે અને આ ઉત્તર સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે ઘેરાવો મજબૂત બનતો જોવા મળી રહ્યો છે અને આંધી તુફાન વંટોળ સાથે આ તમામ ક્ષેત્રોની અંદર, જેમાં પણ મોરબી, રાજકોટ, ચોટીલા અને સુરેન્દ્રનગરની સાથે બોટાદ, જસદણ અને ગોંડલની અંદર અતિભારે વરસાદ આગામી કલાકોની અંદર સૌરાષ્ટ્રની અંદર ખાબકતો જોવા મળી શકે છે. સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર, ભાવનગરના વિસ્તારોમાં, અલંગ પંથકની અંદર, મહુવા, અમરેલીના જિલ્લાની અંદર, તે ઉપરાંત ઉનાનો વિસ્તાર, વેરાવળ, ગીર સોમનાથના જિલ્લામાં, જૂનાગઢના વિસ્તારોની અંદર, પોરબંદરના વિસ્તારોની અંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં ભયંકર મેઘતાંડવની આગાહી પણ જાહેર કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં આગામી કલાકોની અંદર અતિ ભયંકર સ્વરૂપ મેઘરાજાનું જોર અત્યારે વધતું જોવા મળી શકે છે અને ગુજરાતમાં અટવાયેલું ચોમાસું હવે ફરી એકવાર મજબૂત બનતું જોવા મળ્યું છે અને ચોમાસું મજબૂત બનવાના કારણે આજે ગુજરાતની અંદર જળબંબાકારને અતિભારે વરસાદ ખાબકવા અંગે પણ મહત્વપૂર્ણ આગાહીઓ જાહેર કરવામાં આવી છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવીએ તો દરિયાકાંઠાને અડીને આવેલો દક્ષિણ ગુજરાતનો વિસ્તાર હવે ફરી એકવાર ઘાતક સ્વરૂપ ધારણ કરતો જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને વીજળીના ચમકારા સાથે પોતાનું જોર દર્શાવતા જોવા મળ્યા છે. અરબ સાગરમાંથી આવેલી સાયક્લોનિક સિસ્ટમ અત્યારે ગુજરાત સાથે ટકરાવવાના કારણે ભારે દબાણ અને તીવ્ર અસર રાજ્ય ઉપર વર્તાવતી જોવા મળી છે અને જેમાં દક્ષિણ ગુજરાતના ક્ષેત્રોની અંદર પણ પવનની તીવ્રતા સાથે આજે મેઘરાજાનું ભારે જોર વધતું જોવા મળી શકે છે, જેમાં પણ દક્ષિણ ગુજરાતની અંદર વલસાડનો વિસ્તાર, દીવ, દાદરા નગર હવેલીના વિસ્તારોની અંદર, સાથે સાથે સુરતનો વિસ્તાર, તાપીનો વિસ્તાર, નવસારી, ડાંગના જિલ્લાની અંદર આહવા અને વ્યારાના વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટની સાથે યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પણ આજે દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોની અંદર ભારે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને વલસાડના વિસ્તારોથી લઈને આજે નવસારીનો વિસ્તાર, ડાંગના પંથકોની અંદર, સાપુતારાના વિસ્તારોની અંદર, આહવા, વ્યારા અને સુરતના વિસ્તારોની સાથે તાપીના વિસ્તારોમાં મેઘરાજા ભયંકર સ્વરૂપ ધારણ કરીને જળબંબાકાર વરસાદ લાવી શકે છે, જેવી પણ આગાહી દક્ષિણ ગુજરાતના ક્ષેત્રોની અંદર કરવામાં આવી છે. આમોદના વિસ્તારની અંદર, ભરૂચ, નર્મદા, રાજપીપળાના વિસ્તારોની અંદર પણ આજે પવનની તીવ્રતા સાથે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ આજ માટે પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. મધ્ય ગુજરાતના અમુક ક્ષેત્રોમાં વરસાદીય સિસ્ટમનું ઘોર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. પુષ્ય નક્ષત્ર દરમિયાન મેઘરાજા મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર મેઘતાંડવ મચાવતા જોવા મળી શકે છે અને આજે અહેમદાબાદના જિલ્લાની અંદર અને વડોદરાના જિલ્લામાં ભારે ને તીવ્ર વરસાદ જોવા મળી શકે છે, જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે. આમ આજે અહેમદાબાદ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓમાં
મેઘરાજા ધબડાટી બોલાવતા જોવા મળશે ધોળકા નડિયાદ ખંભાતનો વિસ્તાર ગોધરા લુણાવાડાના પંથકોની અંદર અને બોડેલીના વિસ્તારોમાં મેઘરાજાનું ભારે દબાણ સક્રિય બનીને ભારે વરસાદ લાવતું જોવા મળશે જેવી પણ આગાહી મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જાહેર કરવામાં આવી રહી છે અને અહેમદાબાદના જિલ્લાની અંદર આજે ભારે વરસાદ જોવા મળશે જેવી પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર માહિતી મેળવે તો ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનીને પોતાનું ભારે સંક્રમણ ફેલાવતું જોવા મળ્યું છે. વિરમ ગામનો વિસ્તાર, હિંમતનગર, મહેસાણાના વિસ્તારોની અંદર, રાધનપુરના વિસ્તારોમાં, ખેડ બ્રહ્માના પંથકોની અંદર, પાલનપુરના વિસ્તારોની સાથે થરાદના વિસ્તારોની અંદર પણ મેઘરાજાનું ભારે જોર વધતું જોવા મળી શકે છે. આમ આજે ગાજવીજ સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ વીજળીના ચમકારા સાથે ભારે કડાકા ભડાકા સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળશે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરોની અંદર પણ વરસાદ પડવાને લઈને મોટીને મહત્વની આગાહી હાલ ગુજરાત રાજ્ય માટે કરવામાં આવી છે. ત્રણ સિસ્ટમો સક્રિય હોવાના કારણે ગુજરાત રાજ્ય ઉપર સતત વાવાઝોડાનું જોર વધતું જોવા મળી રહ્યું છે અને અત્યારે લોપાર નામનું વાવાઝોડું મધ્ય ભારતના વિસ્તારોમાં પહોંચીને ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે.